ભરૂચ શુક્લતીર્થ ગામ ખાતે દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઉજવાતા પાંચ દિવસીય ભાતીગળ મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભરૂચના શુક્લતીર્થ ગામ ખાતે આગામી તારીખ આઠ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજથી આ મેળાની શરૂઆત થનાર છે ત્યારે પાંચ દિવસ સુધી યોજાતા આ મેળામાં લાખો લોકોનું મહેરામણ ઉમટી પડશે દર વર્ષે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજ્યભરમાંથી લોકો તેમજ વેપારીઓ આ મેળામાં આવતા હોય છે અને આઠથી દસ દિવસ સુધી તંબુ બાંધી મેળામાં જ રહેતા હોવાથી તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે મેળાના દિવસો દરમિયાન નર્મદા સ્નાનનો પણ અનેરો મહિમા છે આ મેળાનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે મેળા સાથે શુક્લેશ્વર મહાદેવ વિષ્ણુ ભગવાન તેમજ કરોડ ખાતેના મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો જઈને દર્શન કરતા હોય છે કારતક સુદ પૂનમ સુધી યોજાતા આ મેળામાં શુક્લતીર્થ ગ્રામ પંચાયત તરફથી આ વર્ષે છસોથી છસો પચાસ સુધીના સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે મેળામાં ખાણીપીણી મનોરંજન રમકડા તેમજ નાના છોકરાઓની રમતગમતના સાધનો સહિતના જુદા જુદા સ્ટોલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આવનાર શુક્લતીર્થના મેળાને ધ્યાનમાં લઈ શુક્લતીર્થના મેળાની યાત્રા કરવા આવનાર ભક્તોને તકલીફ ન પડે એ માટે ભરૂચ શીતલ સર્કલથી શુક્લતીર્થ સર્કલ સુધી જવાના માર્ગ પર અલગથી બસની સુવિધા પણ કરવામાં આવી છે પાંચ દિવસીય યોજાતા શુક્લતીર્થ મેળાની તાડામાર તૈયારીઓના આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મેળાના સ્થળ પર જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહે તે અંગે પણ રૂપરેખા ઘડવામાં આવી છે અહીંયા કાર્તક સુદ પૂનમનો મેળો દર વર્ષે શુક્લદીમાં જે ભરાય છે એમાં નર્મદા નદીમાં સ્નાન કરવાનું મહત્વ વધુ હોય છે અને ત્યાર પછી શુકલેશ્વર મહાદેવના દર્શન કરવાના હોય છે ઓમકારનાથ વિષ્ણુ ભગવાનના દર્શન કરવાના હોય છે તદઉપરાંત શુકલદી ગ્રામ પંચાયત તરફથી અહીંયા છસો સાડી છસો સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે એમાં ખાણીપીણીના અને મનોરંજન માટેનો પણ અલગ સ્ટોલ ફાળેલો હોય છે એનું પણ અલગથી આયોજન કરવામાં આવે છે ત્યાર પછી આ મેળામાં લોકોને સુકાગાળી રહે બહુ તકલીફ ના પડે એ માટે એસટી વિભાગ તરફથી ભરૂચથી શુટલથી અલગ ડેપો બનાવી ને એની અલગથી એ લોકોને સગવડ આપવામાં આવે છે